મારું નામ ડૉક્ટર જય શાહ છે, હું રેડિયોલોજિસ્ટ છું અને છેલ્લા 8 વર્ષથી અહીંયા મેડિમેક્સમાં પ્રેક્ટિસ કરું છું. અમે રેસ્ટોની કે કોઈપણ આર્થરાઇટિસના પેશન્ટમાં કાર્ટિલેજ, જેમ સાહેબે પૂછ્યું, કાર્ટિલેજ શું હોય તો બે હાડકાની વચ્ચે જે કુશન હોય એ હોય. જનરલી આર્થરાઇટિસ થાય ત્યારે કાર્ટિલેજ મોર દેન 50% ઘસાઈ ગઈ હોય કે મોસ્ટ ઓફ ધ ઓલ્ડ પેશન્ટ્સમાં આખી જતી રહી હોય. તો આ સર્જરી પછી, પહેલાં તો આ સર્જરીની પહેલાં આવા 3D મોડલ્સ અમે એ લોકોને બનાવીને આપીએ છીએ, એંગલ્સ આપીએ છીએ, જેથી કેટલું એક્ઝેક્ટ કોમ્પ્યુટરાઇઝ્ડ માપથી કઈ ઓપરેશનમાં કેટલા હાડકાને નીચેથી ડીકોમ્પ્રેસ કરવું એ સાહેબને માહિતી અમે એઝ અ રેડિયોલોજિસ્ટ આપીએ છીએ. અને અમે છેલ્લા 2-2.5 વર્ષમાં ઓલમોસ્ટ 150 પેશન્ટનું પ્રી ને પોસ્ટ MRI કાર્ટિલેજ માટે જ કર્યું છે. અને એમાં અમને ડેફિનેટલી એવું મળ્યું છે કે ઓલમોસ્ટ 95% 6 મહિનાના અંતર પર નવી કાર્ટિલેજ જનરેટ થાય છે જે સાવ ઘસાઈ ગઈ હોય છે. એટલે જ્યારે આ હાડકાની વચ્ચે કાર્ટિલેજ પાછી જનરેટ થાય તો એ હાડકાને કુશન મળે, એટલે એ હાડકા એકબીજાને અડે નહીં. એટલે ડેફિનેટલી કાર્ટિલેજ રીજનરેટ 6 મંથ્સ પછી 95% ઉપર પેશન્ટ્સમાં થાય છે અને 1 યર પછીના અંતરમાં ઓલમોસ્ટ 99-100% ઓફ ધ પેશન્ટ્સમાં નવા એરિયાઝ ઓફ કાર્ટિલેજ રીજનરેશન, અને ક્યાં તો પહેલાં પતલી કાર્ટિલેજ હોય તો એ થીક થાય છે અને સારી ક્વોલિટીની થાય છે. તો એના અમારી જોડે ઇમેજિંગ એવિડન્સીસ અને પેપર્સ પણ બધા ઘણા બધા છે. હા, એ કોન્ડ્રોસાઇટ્સ ને એ નાખતા હોય છે. પણ આ જે સર એ નોર્મલી કેવું હોય કે નાની ફોકલ કાર્ટિલેજ ડિફેક્ટ હોય તો એ કોન્ડ્રોસાઇટ્સ એ અમુક સ્ટેમ સેલ્સ ને કોન્ડ્રોસાઇટ્સ નાખે અને પછી એ રીજનરેટ થાય. પણ જ્યારે આર્થરાઇટિક ની હોય ત્યારે ધ એરિયા ઓફ કાર્ટિલેજ ઇન્વોલ્વમેન્ટ બહુ જ વધારે ઘસાઈ ગયો હોય, જે વેટ બેરિંગ એરિયાઝ હોય, જે તમે કહો છો એ નોર્મલી ફોકલ ડિફેક્ટ્સ હોય કે એથ્લીટ્સ હોય તો એ બધામાં ખાલી ઇન્જેક્શન્સ નાખતા હોય છે. આમાં એ લોકો કાર્ટિલેજને પરસે અડતા નથી, એ લોકો નીચેથી આખી એની જે મિકેનિકલ એક્સિસ હોય છે એને સુધારે છે જેથી જોઈન્ટ સ્પેસ વધે છે અને કાર્ટિલેજને અ ગુડ ગ્રોઈંગ એન્વાયરમેન્ટ મળે છે જેથી કાર્ટિલેજ પાછી ફોર્મ થાય છે અને અગેન એ કુશન એટલે નેચરલી થાય છે. વી ડોન્ટ ઇન્જેક્ટ એની પ્રોડ્યુસિંગ એ, બટ વી ગીવ અ એન્વાયરમેન્ટ થ્રુ ધ સર્જરી જેનાથી કાર્ટિલેજ બને અને વિધાઉટ પુટિંગ એની ઇમ્પ્લાન્ટ્સ, અને ઇટ ઇઝ અ વેરી મિનિમલી ઇન્વેઝિવ સર્જરી એ લોકોની. એટલે દેટ ઇઝ ધ હોલ આઈડિયા અબાઉટ ઇટ. એ લોકોના જોડે બધા ડેટા છે, એમને ફોલોઅપ, ક્લિનિકલ, MRI નું હું એટલું જણાવી શકું એઝ અ રેડિયોલોજિસ્ટ કે ડેફિનેટલી જોઈન્ટ સ્પેસ ખુલે છે, જે વાયરસ ડિફોર્મિટી હોય છે એ સ્ટ્રેટ થાય છે, કાર્ટિલેજ રીજનરેશન થાય છે. ક્લિનિકલી એ લોકોને વધારે માહિતી હોય કારણ કે એ લોકોને ફિઝિયોથેરાપીમાં લેતા હોય છે. પહેલાં અમુક વસ્તુ ના થતી હોય એમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. પણ મોર એન્ડ મોર અમે જેટલું જોઈએ રેડિયોલોજિકલી ડેફિનેટ કોમ્પ્લિકેશન્સ એવા કોઈ ઓબ્વિયસ તો નથી કે કંઈ બીજું ઓસ્ટિયોનેક્રોસિસ થઈ ગયું હોય કે બીજું ઇન્ફેક્શન થઈ ગયું, એવું કંઈ નથી થતું. એઝ અ રેડિયોલોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું એટલું કહી શકું. આઈ એમ ડૉક્ટર જે પટવા, ઓર્થોપેડિક સર્જન, એન્ડ આઈ એમ રિટાયર્ડ વન એન્ડ 79 યર્સ ઓલ્ડ. યા, આમાં અમે સર્જરીમાં જોઈન્ટને ખોલતા નથી. જોઈન્ટની નીચે રહીને એનું નીચેનું હાડકું છે એનો શેપ બદલી નાખીએ છીએ. શેપ બદલવાથી જોઈન્ટ ખોલ્યા વગર અંદરની બાજુ ઉપર જગ્યા જ્યાં નાની થઈ ગઈ હોય છે તે મોટી થઈ જાય છે, એટલે પછી હિન જોઈન્ટ બરાબર કામ આપતો થાય છે. આ એનું મુખ્ય અંગ છે.